हेलो स्टूडेंट्स, हाउ आर यू? माय सेल्फ मीत सर। तो स्टूडेंट्स, आपने लास्ट लेक्चर नी अंदर जोयु तू के केटला प्रकार ना श्रेणी अने जेईई नी एग्जाम नी अंदर पूछाई गयेला एमसीक्यू, राइट? तो आजे आपने सोल्व करवा जईए छे नव चेप्टर जेनु नाम छे निश्चयक, जेमा आपने इम्पोर्टंट टॉपिक एटले के जेईई मेन अने जेईई एडवांस एग्जाम नी अंदर पूछाता टॉपिक विशे चर्चा करीशुं। शुरुआत करिए, चेप्टर नु नाम छे निश्चयक, એટલે સૌથી પહેલા આપણે એમની વ્યાખ્યા સમજવી પડશે, ત્યાર પછી આપણે એક સ્ટેપ આગળ વધીશું। સૌથી પહેલા એમની વ્યાખ્યા, પ્રત્યેક n કક્ષાવાળા ચોરસ શ્રેણીક, એટલે સૌથી પહેલો શબ્દ આપણે શ્રેણીક ચેપ્ટરની અંદર 3x2 એટલે કે 3x2 આ પ્રકારનો શ્રેણીક જોયો હતો, જેમાં મારી પાસે 3 રો હતી અને 2 કોલમ હતી। પરંતુ અહીંયા આગળ શરૂઆત વ્યાખ્યામાં જ આવી ગયું કે ચોરસ શ્રેણીક હોવો જરૂરી છે, मतलब कि जे श्रेणीक चौरस हशे ए श्रेणीक नो ज निश्चायक मळी शकशे। ए 2x2 होई शके, 3x3 होई शके, 4x4 आ रीते n x n होई शके, राइट? हवे एमनी अंदर आवता घटको ए केवा हशे ने आपणे एक वास्तविक अथवा संकर संख्या साथे साकळी शकीए छीए। मतलब कि अंदरना घटको ए वास्तविक पण होई शके अथवा तो संकर संख्या होई शके छे। आवा चोरस श्रेणीक ने आपणे निश्चायकना नामे ओळखीशुं, जेने आपणे कई रीते दर्शावीए छीए मानांकमां ए। आ तमने मानांक लागे छे पण खरंतु अहींया आया छे निश्चायकनो सिम्बोल छे, अथवा तो एने आपणे डिटर्मिनंट ऑफ ए एटले के DETA आ सिम्बोल, अथवा तो डेल्टा एटले के एनो मतलब पण निश्चायक थशे। निश्चायकनी अंदर आ 1 2 अने 3 मांथी कोई पण सिम्बोल आवे तमे एमने ओळखी शकवा जोईए। હવે આપણે જોઈએ કે એક કક્ષાવાળો શ્રેણીક એનો નિશ્ચાયક કઈ રીતે મળે, બે કક્ષાવાળા શ્રેણીકનો નિશ્ચાયક કઈ રીતે મળે અને ત્રણ કક્ષાવાળા ચોરસ શ્રેણીકનો નિશ્ચાયક કઈ રીતે મળે। તો ચાલો જોઈએ, સૌથી પહેલા એક કક્ષાવાળા શ્રેણીકનો નિશ્ચાયક, જેની અંદર એક રો અને એક હાર એટલે કે એક સ્તંભ અને એક હાર હશે, એટલે કે એમની અંદર ઘટકની સંખ્યા એક જ હશે। ફોર એક્ઝામ્પલ તમને અહીંયા બતાવેલું છે કે એક જ ઘટક છે 2, એનો આન્સર આવશે 2, પરંતુ તમને આવું આપેલું હશે -2, અને આપણે એવું માની લઈએ છીએ કે આ માનાંકમાં 2 છે પરંતુ એ નિશ્ચાયકની અંદર 2 છે, તમારો આન્સર તો -2 જ આવશે। આ રીતે બે કક્ષાવાળા ચોરસ શ્રેણીકનો નિશ્ચાયક મને 2 હાર અને 2 સ્તંભ આપેલા હશે, જે તમે જોઈ શકો છો। આ જે કોઈ પણ મને શ્રેણીક આપેલો છે એનો નિશ્ચાયક શોધવા માટે આ રીતે એને હું બતાવીશ, ત્યાર પછી આપણે એમને ઉકેલીશું। ફોર એક્ઝામ્પલ, મને કોઈ નિશ્ચાયક આપેલો છે જેના ઘટકો છે a11, a12, a21, a22। હવે આમને નિશ્ચાયકને મારે ઉકેલવો છે, મતલબ કે એનું વિસ્તરણ કરવું છે, તો શું કરવું પડશે? તો a11 નો ગુણાકાર a22 સાથે માઇનસ a21 નો ગુણાકાર a12 સાથે, જે મને નિશ્ચાયકનું વિસ્તરણ સમજાવશે, એટલે કે આ જે આન્સર આવશે એ નિશ્ચાયકના વિસ્તરણનો છે। આ જ રીતે મને કોઈ ત્રણ કક્ષાવાળો શ્રેણીક આપેલો છે એનો મારે નિશ્ચાયક શોધવો છે, તો ત્રણ કક્ષાનો મતલબ જેની અંદર 3 હાર અને 3 સ્તંભ હશે, જે તમે જોઈ શકો છો a11, a12, a13, a21, a22, a23, a31, a32, a33। આમની અંદર આપણે આપણે r1 એટલે કે રો 1, રો 2, રો 3 આ નામે ઓળખીશું અને આને આપણે c1, c2, c3 આ નામે ઓળખીશું। હવે સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે, જ્યારે પણ આપણે નિશ્ચાયકનું વિસ્તરણ કરતા હશું ત્યારે નીચેની નિશાની ધ્યાનમાં લેવી। ફોર એક્ઝામ્પલ, મને 3x3 એટલે કે એવો નિશ્ચાયક આપેલો છે જેની અંદર 3 હાર અને 3 સ્તંભ છે, તો આમનું હું વિસ્તરણ કરીશ, એટલે કે હું વિસ્તરણ સ્તંભને ધ્યાનમાં લઈને કરી શકું છું અને હું હારને ધ્યાનમાં લઈને પણ કરી શકું છું। મતલબ કે હું નિશ્ચાયકનું વિસ્તરણ કરતી વખતે કાં તો હું r1 નો ઉપયોગ કરી શકીશ, ક્યાં તો r2 નો ઉપયોગ કરી શકીશ, ક્યાં તો r3 નો ઉપયોગ કરી શકીશ, અથવા તો c1, c2 કે c3 એટલે કે આ 1, 2, 3, 4, 5 અને 6 આ 6 અલગ અલગ રીતથી હું આ નિશ્ચાયકનું વિસ્તરણ કરી શકું છું। મેજોરિટી આપણે બધા સમની અંદર r1 થી વિસ્તરણ કરીશું, શા માટે કે મોર પ્રેક્ટિસિંગ એટલે કે તમને પ્રેક્ટિસ પડી ગઈ હશે। ફોર એક્ઝામ્પલ તમને સમજાવું છું કે નિશાની શું સમજાવે છે, મતલબ કે આ જે ઘટક તમારો છે a11 ત્યાં આગળ આવશે પ્લસની સાઇન,
पछी घटक छे ए वन टू ते आगळ आवशे माइनस टी साइन पछी घटक छे ए वन थ्री ते आगळ आवशे प्लस नी साइन अने बाकी ना घटक नो आपणे कई रीते गुणाकार करिए तमने समजावुं छुं। तो चलो शुरू करीशुं। निश्चायक ए आपेलो छे एनो आपणे विस्तरण करिए। सौथी पहेला शुं कयो घटक ध्यानमां लेवानो छे? आपणे ए वन वन घटक ने ध्यानमां लेशुं। એટલે તમારે શું કરવાનું છે કે આ હાર અને આ સ્તંભને ઢાંકી દેવાને। તો બાકીના કયા ઘટકો વધશે? એ ટુ ટુ, એ થ્રી થ્રી, એ ટુ થ્રી અને એ થ્રી ટુ, જેમાંથી તમારે આ ઘટકનો આમની સાથે ગુણાકાર માઇનસ આ ઘટકનો આમની સાથે ગુણાકાર કરવાનો રહેશે, જે તમે જોઈ શકો છો। એ ટુ ટુ નો એ થ્રી થ્રી સાથે ગુણાકાર માઇનસ એ ટુ થ્રી નો એ થ્રી ટુ સાથે ગુણાકાર। પછી કયા ઘટકને ધ્યાનમાં લેશું? આપણે એ વન ટુ ને। પરંતુ આપણને ખબર છે કે જો આ ઘટક વચ્ચેનો છે તો ત્યાં આગળ નિશાની કેવી છે? માઇનસની। એટલે આપણે અહીંયા આગળ માઇનસની નિશાની કરીશું। હવે આ ઘટક આવશે એટલે કે આ સ્તંભ અને આ હાર ઢાંકી દેશું। મતલબ કે કયા કયા ઘટકો લેવાના થશે? આપણે એ ટુ વન, એ ટુ થ્રી, એ થ્રી વન, એ થ્રી થ્રી, એટલે કે એ ટુ વન નો એ થ્રી થ્રી સાથે ગુણાકાર। આ જ રીતે એ ટુ થ્રી નો એ થ્રી વન સાથે ગુણાકાર, જે તમે જોઈ શકો છો। પછી કયો ઘટક લેવાનો છે? આપણે ત્રીજો, એટલે કે એ વન થ્રી, જેની નિશાની છે પ્લસ। એટલે અહીંયા આગળ મેં કર્યું છે પ્લસ, એ વન થ્રી બ્રેકેટ ની અંદર આવશે। આપણે શું કરવાનું? આ ઘટક લઈએ એટલે આ સ્તંભ અને આ હારને ઢાંકી દઈએ। મતલબ કે મારી પાસે કયા ઘટકો વધ્યા? એ ટુ વન, એ ટુ ટુ, એ થ્રી વન, એ થ્રી ટુ। હવે આમનો ગુણાકાર એ ટુ વન નો ગુણાકાર એ થ્રી ટુ સાથે માઇનસ એ થ્રી વન નો ગુણાકાર એ ટુ ટુ સાથે, જે મને નિશ્ચાયકનું મૂલ્ય આપશે, રાઈટ। હવે સ્ટુડન્ટ્સ, આવી જ રીતે કંઈક સારસની રીત છે જેની મદદથી પણ આપણે નિશ્ચાયકનું વિસ્તરણ કરી શકીએ છીએ। ઓકે, આ રીત શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। મને નિશ્ચાયક આપેલો છે જેના ઘટકો છે એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી। હવે આ નિશ્ચાયકનો આન્સર અને આ રીતથી નિશ્ચાયકનો આન્સર, એમાં કોઈ ફરક પડતો નથી। આપણે કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભની મદદથી વિસ્તરણ કરીએ પણ નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। ઇવન તમે આ રીતથી પણ તમે જ્યારે નિશ્ચાયકનું વિસ્તરણ કરશો તો પણ નિશ્ચાયકનો આન્સર બદલતો નથી। સૌથી પહેલા આ રીતનો ઉપયોગ કરતા પહેલા તમારે સમજવું પડશે આને કહેવાશે સી વન, સી ટુ અને સી થ્રી, તમને યાદ હશે। હવે સૌથી પહેલા હું કામ કરું છું, સી વન, સી ટુ અને સી થ્રી ને લખી દઉં છું। અગેઇન સી વન ને રિપીટ કરીશ અને સી ટુ ને રિપીટ કરીશ। મતલબ કે સી વન, સી ટુ, સી થ્રી, સી વન, સી ટુ આ રીતે લખાયું। હવે હું શું કરું છું કે જ્યાં તમને ડાર્ક પેન્સિલ દેખાય છે, એટલે કે એ વન, બી ટુ અને સી થ્રી જે ક્રોસમાં જાય છે, એ ઘટકનો ગુણાકાર વત્તા બી વન, સી ટુ, એ થ્રી આ ઘટકનો ગુણાકાર વત્તા સી વન, એ ટુ, બી થ્રી આ ઘટકનો ગુણાકાર, જે તમે જોઈ શકો છો ડાર્ક કલરની પેન્સિલ વાપરેલી છે અહીંયા આગળ, આ તમામ ઘટકો વચ્ચે સરવાળાની નિશાની, એટલે કે અહીંયા આગળ આમની વાર્તા પૂરી થઈ। પછી શું કરીશું સ્ટુડન્ટ્સ કે આપણે બાકીના જે ઘટકો વધે છે અહીંયા આગળ અહીંથી શરૂઆત કરશું, ઉપરથી પણ આપણે અહીંથી લઈએ છીએ અને હવે માઇનસ કરવા માટે આપણે આ ઘટકથી શરૂઆત કરશું। મતલબ કે એ થ્રી, બી ટુ, સી વન આ ત્રણનો ગુણાકાર માઇનસ બી થ્રી, સી ટુ, એ વન આ ઘટકનો ગુણાકાર માઇનસ સી થ્રી, એ ટુ અને બી વન આ ઘટકનો ગુણાકાર તમારે કરવાનો રહેશે અને આગળ નિશાની આવશે માઇનસની। મતલબ કે આનો જે આ આન્સર આવે માઇનસ આ, માઇનસ આ, માઇનસ આ આ ઘટકનો ગુણાકાર। ઓકે, આમ તમે આમાં એવું બી કરી શકો છો કે માઇનસ બધામાંથી કોમન લઈ અને અહીંયા આગળ માઇનસની નિશાની રાખી અને તમે એમનો જવાબ લાવી શકો છો। તો ચાલો વિદ્યાર્થી, હવે આપણે નિશ્ચાયકના કેટલાક ગુણધર્મો વિશે ચર્ચા કરવા જઈએ છીએ। સૌથી પહેલો ગુણધર્મ છે, જો નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી નાખવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। મતલબ કે તમને ખબર છે હાર ને આપણે આર વન, આર ટુ, આર થ્રી આ નામે ઓળખીએ છીએ અને સ્તંભ જેને આપણે સી વન, સી ટુ અને સી થ્રી ના નામે ઓળખીએ છીએ, બરાબર છે। હવે શું કરવાનું છે? મારે તમામ હાર એ તમામ સ્તંભમાં ફેરવાઈ જશે, એટલે કે જે આર વન હતું એ સી વન થઈ જશે, આર ટુ હતું એ સી ટુ થશે, આર થ્રી હતું એ સી થ્રી થશે। એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ આર વન છે, આ આર ટુ છે અને આ આર થ્રી છે। આર વન ની કિંમત છે એ વન, બી વન, સી વન એ ફેરવાઈ જશે એ વન, બી વન, સી વન, આ આર વન
ફેરવાઈ જાય છે સી વન માં, એટલે કે કોલમ વન માં. આ જ રીતે આર ટુ, રો ટુ એ ફેરવાઈ જશે એ ટુ, બી ટુ, સી ટુ, એ સી ટુ ની અંદર, એટલે કે તમારી કોલમ બીજી થઈ ગઈ છે. આ રીતે આ ઘટક છે આર થ્રી એ ફેરવાઈ જશે સી થ્રી ની અંદર. પણ આવું કરવાથી નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. તમે અહીંયા આગળ એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે મને કોઈ નિશ્ચાયક ડી આપેલો છે 012 436 157. અહીંયા આગળ આર વન ને ફેરવી નાખ્યા છે મેં સી વન ની અંદર, આર ટુ ને ફેરવ્યા છે સી ટુ ની અંદર, આર થ્રી ને ફેરવ્યા છે સી થ્રી ની અંદર. બંને નિશ્ચાયકની ગણતરી કરી શકો છો તમે, નિશ્ચાયકનું મૂલ્ય બદલાશે નહીં. ગુણધો નંબર બે જોઈએ. નિશ્ચાયકની કોઈ પણ બે હાલ કે સ્તંભની અદલા બદલી કરતા મળતા નિશ્ચાયકનું મૂલ્ય આપેલ નિશ્ચાયક કરતા વિરોધી સંખ્યા હશે. મતલબ કે બે હારની અથવા તો બે સ્તંભની અદલા બદલી, મતલબ કે આર વન એ આર ટુ પર જતા રહેશે તો આર ટુ એ આર વન પર જતા રહેશે. આનો મતલબ થયો કે બે વખત અદલા બદલી થઈ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા આગળ આપણને નિશ્ચાયક આપેલો છે એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ અને એ થ્રી બી થ્રી સી થ્રી. હવે હું શું કરું છું કે આર ટુ અને આર થ્રી ની અદલા બદલી કરું છું. મતલબ કે આ જે રો છે રો થ્રી એ ફેરવાઈ જશે રો ટુ માં, અને રો ટુ છે એ ફેરવાશે રો થ્રી ની અંદર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક હાર અને બીજી હાર આ બંને હારની અદલા બદલી થઈ, પરંતુ નિશ્ચાયકનું મૂલ્ય જે કંઈ પણ મળે છે એ કેવું મળશે, વિરોધી. એટલે કે પહેલા તમને નિશ્ચાયકની કિંમત 5 મળતી હતી, હવે આર વન આર આઈ એટલે કે આર ટુ આર થ્રી પ્રક્રિયા કરતા જે કંઈ નિશ્ચાયક મળે એની કિંમત મળશે તમને -5. અહીંયા તમે જોઈ શકો છો કે જે આર થ્રી હતા એ જતા રહ્યા છે ઉપર, અને આર ટુ જે કંઈ પણ હતા એ આવી ગયા છે અહીંયા આગળ નીચે, રાઈટ. હવે આપણે ગુણધર્મ નંબર થ્રી જોઈએ કે નિશ્ચાયકની બે કે તેથી વધુ હાર કે સ્તંભનું મૂલ્ય સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થશે. મતલબ બે હાર અથવા તો બે સ્તંભ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. મને નિશ્ચાયક જે આપેલો છે એમાં એ વન એ ટુ એ થ્રી, એ વન એ ટુ એ થ્રી, અહીંયા આગળ આર વન અને આર ટુ નું મૂલ્ય સમાન છે. એટલે આપણે આવું લખી શકીએ કે આર વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ. મતલબ કે બે હાર ઇક્વલ થઈ, અગર બે હાર સરખી છે તો આ નિશ્ચાયકનું મૂલ્ય સીધું જ હું શું લખી દઈશ, 0. ઇવન આ નિશ્ચાયકને ઉકેલતા પણ આન્સર 0 જ આવે છે. એટલા માટે આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ જેમાં તમારો સમય ઘણો બધો બચી જતો હોય છે. મેં તમને અહીંયા આગળ બે પ્રકારના પ્રશ્નો આપેલા છે, તેમાં તમારે જાતે શોધવાનું છે કે ડી નિશ્ચાયક આપેલો છે 101 202 303, અહીંયા આપેલો છે 345, અહીંયા આપેલો છે 4812. આમાં તમારે શું કરવાનું છે કે 101 202 303 અહીંયા આગળ એવા ઘટકો લાવવાના છે કે જેથી આ નિશ્ચાયકની બે હાર સમાન થઈ જાય. મતલબ કે આર વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ થઈ જાય, આર વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ, એટલે કે આ ઘટક બરાબર આ ઘટક, અથવા તો આ ઘટક બરાબર આ થવો જોઈએ, આ ઘટક બરાબર આ થવો જોઈએ, અને આ ઘટક બરાબર આ થવો જોઈએ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ જેમાં આપેલું છે આપણને ટીપી ટીક્યુ અને ટીઆર એ અનુક્રમે સમાંતર શ્રેણીના પી ક્યુ અને આર માં બંધ હોય. સ્ટુડન્ટ્સ આપણને ખ્યાલ છે કે જો આપણને સમાંતર શ્રેણી આપેલી હોય અને આપણને એવું કહેવામાં આવેલું છે કે આ એમનું પી મુ પદ છે, તો આપણે એને આના માટે દર્શાવીએ છીએ ટીપી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ પી માઇનસ વન ઇન્ટુ ડી. આ રીતે ક્યુ મુ પદ હશે તો એને આપણે લખશું એ પ્લસ ક્યુ માઇનસ વન ઇન્ટુ ડી, રાઈટ. હવે સ્ટુડન્ટ આપણે આના પછી આગલું પદ એવું આપી શકીએ એ પ્લસ પીડી માઇનસ ડી, ઓકે. હવે સ્ટુડન્ટ આપણે શું કરવાનું છે કે નિશ્ચાયક તમને જે આપેલો છે જેમાં આપણને આર વન માં ઘટકો આપેલા છે 111, આર ટુ ના ઘટકો છે પી ક્યુ આર, આર થ્રી ના ઘટકો છે ટીપી ટીક્યુ અને ટીઆર, રાઈટ. જેમાં ટીપી ની જગ્યા પર આપણે લખશું એ પ્લસ પીડી માઇનસ ડી. એટલે આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ કે અહીંયા આગળ છેલ્લો ઘટક માઇનસ ડી છે, એટલે કે આપણે આર વન માં ડી વડે ગુણાકાર કરી અને એમનો સરવાળો કરશું આર થ્રી સાથે. એટલે કે આપણે જે પ્રોસેસ લખશું એને આપણે આ રીતે બતાવી શકીએ. પ્રોસેસ કરવાની છે આર થ્રી માં, એટલે આર થ્રી પ્લસ શું કર્યું આપણે, તો પહેલા રો માં આપણે ડી સાથે ગુણાકાર કર્યો
એટલે આપણે આ રીતે દા થઈ શકીએ એમને. ક્લિયર? એ ગુણાકાર કરી અને R3 માં આપણે એને ઉમેરી દીધા. એટલે શું થશે સ્ટુડન્ટ્સ કે બધી જ જગ્યા પરથી, કારણ કે આપણે ખ્યાલ છે અહીંયા TP છે તો આપણે એવું પદ જોઈએ છીએ A પ્લસ PD માઇનસ D, એ રીતે અહીંયા TQ હશે તો એવું પદ આવશે A પ્લસ QD માઇનસ D, એ રીતે અહીંયા આગળ A પ્લસ RD માઇનસ D, આ ટાઈપનું કંઈ થશે. હવે શું થશે કે આપણે આ પ્રોસેસ કરશું એટલા માટે બધી જ જગ્યાએથી ડી ડી વાળા પદ કેન્સલ થઈ જશે. પછી આપણને ખ્યાલ છે કે અહીંયા આપણી પાસે પી તો છે જ. અગર આપણે R2 નો ગુણાકાર જો ડી સાથે કરી દઈએ અને આમાંથી એમને માઇનસ કરી દઈએ તો શું થશે કે બધી જગ્યાએથી પીડી પીડી વાળા પદ કેન્સલ થશે. અહીંથી પીડી વાળું પદ કેન્સલ થશે, અહીંથી ક્યુડી વાળું પદ કેન્સલ થશે, એ રીતે અહીંથી RD વાળું પદ કેન્સલ થશે. પછી અહીંયા આગળ વધશે માત્ર એ એ અને એ. એટલે આપણે ફરીથી R1 નો ગુણાકાર આપણે એ થી કરશું અને આમાંથી માઇનસ કરી દેશું. એટલે શું થશે કે અહીંયા આગળ 0 0 0 એવું આવી જશે. અથવા તો સ્ટુડન્ટ આમાંથી એ, આમાંથી એ અને આમાંથી એ કોમન લઈ લેશું એટલે આપણને R1 અને R3 આ બંને સમાન મળી જશે. એટલે તમારો આન્સર થશે 0. તો સ્ટુડન્ટ હવે આપણે ગુણધર્મ નંબર 4 જોઈશું. નિશ્ચાયકની કોર હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને કોઈ ઘટક કે વડે ગુણતા આપેલ નિશ્ચાયકનું મૂલ્ય કે ગણું થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ નિશ્ચાયકને એક હારને કે વડે ગુણીએ છીએ તો આપેલ નિશ્ચાયકનું મૂલ્ય કે ગણું થઈ જશે. મેં અહીં આગળ એક્ઝામ્પલમાં C1 એટલે કે કોલમ 1 ને પહેલા સ્તંભમાં કે સાથે ગુણાકાર કરેલો છે, મતલબ કે નિશ્ચાયકનું મૂલ્ય હવે કે ગણું થઈ જશે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ડી ડેસ આપણને જે કંઈ પણ મળે છે તે કેવો હશે, કે K×D, એટલે કે ડી નિશ્ચાયકના કે ગણું થયું. નીચે એક એક્ઝામ્પલ તમને આપેલું છે જેમાં ડી આપેલો છે અને અહીં આપેલું છે કે, અને બીજો એક નિશ્ચાયક આપેલો છે આપણને, તેમાંથી તમારે કે ની વેલ્યુ શોધવાની છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 2 છે 7 છે 0 છે, અહીંયા 4 14 અને 0, બાકીના બંને C1 અને C2 બંનેમાં કોમન છે. તો જો અહીંથી હું 2 કોમન લઈ લઈશ તો અહીંયા બનશે 2, અહીંયા બનશે 7 અને અહીંયા બનશે 0, મતલબ કે ની કિંમત કેટલી આવશે, 2. તો સ્ટુડન્ટ હવે આપણે ગુણધર્મ નંબર 5 જોઈશું. પાંચમા ગુણધર્મમાં આવે છે કે જો નિશ્ચાયકના ઘટકને 2 સંખ્યાના સરવાળા વડે દર્શાવાય તો તે ઘટકના સરવાળાનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના મૂલ્ય બરાબર થાય છે. મતલબ કે મને કોઈ નિશ્ચાયક આપેલો છે અહીંયા આગળ ડી, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે R1 ની અંદર 2 ઘટકનો સરવાળો છે, અહીંયા આગળ B1 + Y, અહીંયા આગળ C1 + Z. તો હું આમને બાકીના બંને ઘટકોને એઝ ઇટ ઇઝ રાખી, એટલે કે A2 B2 C2, A3 B3 C3, A3 B3 C3, માત્ર ને માત્ર R1 ની અંદર અહીંયા આગળ A1 B1 અને C1, જેને હું પ્રથમ નિશ્ચાયકમાં લખીશ, અને XYZ જેને હું બીજા નિશ્ચાયકની અંદર R1 માં લખીશ. ઓકે, મેં અહીંયા આગળ તમને 2 એક્ઝામ્પલ આપેલા છે જે તમારે જાતે સોલ્વ કરવાના છે. મને અહીંયા આગળ DR એટલે કે કોઈ નિશ્ચાયક એવો આપેલો છે જેમાં R3 15, R2 11 35, R3 45 25. તો D1 + D2 + D3 + D4 + D5 તમારે જાતે શોધવાનું છે. મતલબ કે અહીંયા આગળ સૌથી પહેલા હું R ની જગ્યાએ 1 લઈશ, તો અહીંયા થશે 1 3 15, 1 11 35, 1 45 25. તો આ રીતે મારા ઘટકો કેમ બનશે? અગર જો હું જોવા જઈશ તો અહીંયા પહેલો ઘટક આવશે 1 વત્તા 2 કિંમત મૂકીશ તો લખાશે 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5. આ રીતે મને R1 માં આ ઘટક મળશે. આ તો આપણને ખ્યાલ છે કે 3 અને 15 છે એ તો એઝ ઇટ ઇઝ રહેવાના છે. આ રીતે જો હું R² ની અંદર, એટલે કે 1 નો સ્ક્વેર + 2 નો સ્ક્વેર up to 5 નો સ્ક્વેર, આ ઘટક તો એઝ ઇટ ઇઝ રહેવાના છે 11 અને 35. આ જ રીતે જો હું R³ કરું, એટલે કે 1 નો ક્યુબ + 2 નો ક્યુબ + up to 5 નો ક્યુબ, જેમાં આ ઘટક 45 પણ એમનો રહેશે અને 25 પણ એમનો રહેશે. વિદ્યાર્થી, અહીંયા આપણે જાણીએ છીએ કે આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે. આ જ અહીંયા આગળ R2 માં આ ઘટક એટલે કે પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો છે, અને અહીંયા આગળ પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો છે. અહીંયા એમનું સૂત્ર મૂકી અને આપણે આ નિશ્ચાયકને સોલ્વ કરીશું. એ જ રીતે આપણે જોવા જઈએ તો DR ની કિંમત આપેલી છે, તમારે શોધવાના છે સમેશન ઓફ
dr જેમાં r ની કિંમત 1 થી n સુધી છે, તો અહીંયા આપણે r ની કિંમત 1 + 2 + 3 + 4 + 5 up to n સુધી મૂકીશું. એ જ રીતે અહીંયા આગળ r ની કિંમત 1 + 1 2 3 4 એટલે કે આ કિંમત પછી પ્લસ પછી 2 પછી આ કિંમત પછી પ્લસ પછી 3 આ રીતે એની સ્ટેક મૂકી અને સોલ્વ કરીશું. ઓકે તો સ્ટુડન્ટ્સ હવે આપણે ગુણધર્મ નંબર 6 જોઈએ. જો નિશ્ચયકની કોઈ પણ હારના ઘટકોને કોઈ પણ સંખ્યા વડે ગુણી અન્ય હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરતા નિશ્ચયકનું મૂલ્ય આપેલ નિશ્ચયક જેટલું જ થાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. મને ડી આપેલો છે એ1 બી1 સી1 એ2 બી2 સી2 એ3 બી3 સી3 બરાબર છે, અને ડી ડેશ જે મળે છે એમાં હું શું કરું છું કે આર2 છે એમનો ગુણાકાર હું લેમડા સાથે કરું છું અને આર1 માં ઉમેરું છું. આ જ રીતે આર3 છે એનો ગુણાકાર હું મ્યુ સાથે કરું છું અને આર વન માં ઉમેરું છું. એટલે શું બનશે, એ વન પ્લસ લેમડા ઇન્ટુ એ ટુ પ્લસ મ્યુ ઇન્ટુ એ થ્રી. આ રીતે બી વન પ્લસ લેમડા ઇન્ટુ બી ટુ પ્લસ મ્યુ ઇન્ટુ બી થ્રી. આ રીતે સી વન પ્લસ લેમડા ઇન્ટુ બી ટુ પ્લસ લેમડા મ્યુ ઇન્ટુ સી થ્રી, આવું કંઈક બનશે. ઓકે, અમને એક એક્ઝામ્પલ પણ મેં સમજાવેલું છે કે અહીંયા આગળ ડી મને નિશ્ચયક આપેલો છે જેનું મૂલ્ય -7 મળતું હતું. ડી ડેશ મેં એક પ્રોસેસ કરી. કઈ પ્રોસેસ કરી? આર વન ની અંદર પ્રોસેસ કરી, આર વન પ્લસ ટુ આર થ્રી, એટલે કે આર થ્રી ના ગુણા જે સભ્ય છે એમનો ગુણાકાર બે સાથે કરી અને અહીંયા આગળ ઉમેર્યા. ઓકે, એટલે મને જે આ આર વન મળી એ શું મળી, 5 2 13. ઓકે, આ જ રીતે બીજી પ્રોસેસ હું કરું છું કે આર વન ની અંદર પ્રોસેસ કરી, 3R1 પ્લસ 2R3, એટલે કે R3 ના જે કોઈ પણ ઘટકો હતા એમનો બે સાથે ગુણાકાર કરી અને એમાં R1 માં ઉમેર્યા, જેમાં R1 નો ગુણાકાર મેં કર્યો હતો 3 સાથે. આવું કરતા પણ આમનો જવાબ આવે છે -7 અને આમનો જવાબ આવશે -7, એટલે કે નિશ્ચયકનું મૂલ્ય બદલતું નથી. હવે સ્ટુડન્ટ્સ, તમારે કેટલાક પ્રકારના ખાસ નિશ્ચયકો જોવાના છે જેનું મૂલ્ય તમારે ડાયરેક્ટ જ યાદ રાખવાનું રહેશે. આ નિશ્ચયકો તમે ટેક્સ્ટબુક ની અંદર સાબિત કરી ચૂકેલા છો, પરંતુ આપણે JEE ની એક્ઝામ ની અંદર આ પ્રકારના નિશ્ચયકો આવે એટલે સીધો જ આન્સર આપણે યાદ રાખી લેશું જેથી તમને સમજવામાં સરળતા રહે. ફોર એક્ઝામ્પલ, મને આપેલો છે નિશ્ચયક 1ABC, 1BCA, 1CAB. અહીંયા બીજો નિશ્ચયક છે આમના બરાબરમાં છે 1AA² 1BB² 1CC² આ બંને નિશ્ચયકો સેમ જ છે. ફોર એક્ઝામ્પલ, અગર હું R1 માં એ સાથે ગુણાકાર કરું છું, R2 માં બી સાથે ગુણાકાર કરું છું અને R3 માં સી સાથે ગુણાકાર કરું છું, એટલે કે મેં ABC વડે ગુણાકાર કર્યો તો મારે ABC વડે ભાગાકાર કરવો પડશે, એટલે અહીંયા આગળ લખાશે 1 upon ABC. તો અહીંયા આપણને ખબર છે કે એ બનશે, અહીંયા બનશે બી અને અહીંયા બનશે સી, બધામાંથી ABC કોમન નીકળશે એટલે અહીંયા આગળ ABC કેન્સલ થશે. અહીંયા બનશે ABC, અહીંયા બનશે A² B² C² અને અહીંયા બનશે 1 1 1, જે તમે જોઈ શકો છો, જેનો આન્સર તમારે યાદ રાખવાનો છે A-B, B-C અને C-A. આ રીતે બીજો નિશ્ચયક છે ABC, BCA, CAB. આ ઓર્ડરમાં કોઈ પણ કિંમત તમને આપેલી હશે તો તમારે આ એમનો આન્સર યાદ રાખવાનો છે, 3ABC-A³-B³-C³. અને આપણે બીજી રીતે આમ પણ યાદ રાખી શકીશું કે માઇનસ કોમન લઈ લેશું અને A³ + B³ + C³ -3ABC, આ રીતે પણ એને યાદ રાખી શકાય. હવે આપણે ત્રીજો નિશ્ચયક જોશું 1AA³ 1BB³ 1CC³. તો આ નિશ્ચયકને આપણે વિસ્તરણ કરતા શું લખાશે, A-B, B-C, C-A, અહીંયા A+B+C, આ એડ થશે આમના કરતા. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે કેટલીક ખાસ પ્રકારની નોટ્સ છે જે તમારે યાદ 100% રાખવી પડશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોટ છે. આ નોટના કારણે અમુક એમસીક્યુ એવા છે જે આપણે ડાયરેક્ટ સોલ્વ કરી શકશું. ઓકે, તો ચાલો જોઈએ. મને કોઈ ચોરસ શ્રેણીક આપેલો છે જે 3x3 હોઈ શકે છે, 4x4 હોઈ શકે છે, જેના માટે આ નીચેના તમામ રિઝલ્ટો સત્ય છે. પહેલું રિઝલ્ટ જોઈએ, જ્યારે ચોરસ શ્રેણીક એ વિકર્ણ શ્રેણીક હોય તો નિશ્ચયકનું મૂલ્ય એ વિકર્ણના તમામ ઘટકોનો ગુણાકાર કરવાથી મળે છે. વિકર્ણના તમામ ઘટકોનો ગુણાકાર કરવાથી મળે છે એટલે કે મને કોઈ પણ શ્રેણીક આપેલો છે એ શ્રેણીક કેવો છે, વિકર્ણ શ્રેણીક. મતલબ કે અહીંયા આગળ 2, અહીંયા 3 અને અહીંયા 4 આપેલું છે, બાકીના તમામ ઘટકો 0 0 છે. ઓકે, તો આ નિશ્ચયકનું મૂલ્ય હું સીધો જ આ ત્રણેયનો ગુણાકાર એટલે કે 2 × 3 6, 6 × 4 24. નિશ્ચયકનો આન્સર આવી ગયો છે 24. આ રીતે ઉર્ધ્વ ત્રિકોણ કે અધઃ ત્રિકોણ નિશ્ચયકનું મૂલ્ય
अग्र विकर्णना घटकोनो गुणाकार करवाथी मळे। अहीं आगळ तमने आ ऊपरना घटको छे ए जीरो आपेला छे, मतलब के आ जे निश्चायक छे एमां केवो त्रिकोण आपेलो छे, अधः त्रिकोण, एटले के अधः त्रिकोणमां मने वेल्यू आपेली छे। तो आ निश्चायकनुं मूल्य मने कई रीते मळशे? डायरेक्ट हुं विकर्णना घटकोनो गुणाकार करीश, जे मारा अग्र विकर्णना घटको छे ते। 1 × 2 = 2, 2 × 3 = 6, योर आंसर इज 6। પોઈન્ટ નંબર 3 છે, અયુગ્મ ઘાતાંક વાળા વિષમિત શ્રેણિક નું મૂલ્ય 0 મળશે। વિષમિત શ્રેણિક તમે જાણો છો જેના અગ્ર વિકર્ણ કેવા હશે? શૂન્ય હશે, અને અગર એમની તમને ઘાત અયુગ્મ આપેલી છે, ફોર એક્ઝામ્પલ તમને 3 ઘાત આપેલી હોય, 5 ઘાત, 7 ઘાત આ રીતે આપેલી હશે, તો એ નિશ્ચાયક નું મૂલ્ય 0 થશે, જે તમારે યાદ રાખવાનું છે। આ રીતે નિપોટન શ્રેણિક ના નિશ્ચાયક નું મૂલ્ય આપણને 0 મળશે। હવે જોઈએ છીએ હર્મિટન શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા વાસ્તવિક સંખ્યા મળશે, જે તમને અહીં આગળ નિશ્ચાયક દર્શાવેલો છે। આ આપણને શ્રેણિક આપેલો છે હર્મિટન શ્રેણિક, આ શ્રેણિકમાંથી આપણે નિશ્ચાયક ફેરવીએ અને એમનું મૂલ્ય શોધીએ, તો આન્સર આપણને મળશે એ વાસ્તવિક સંખ્યા જ હશે। તો સ્ટુડન્ટ્સ, હવે આપણે નિશ્ચાયકના ગુણધર્મ આધારિત અગાઉના વર્ષમાં જેડબલી મેઇન અને એડવાન્સની એક્ઝામમાં પૂછાઈ ગયેલા એમસીક્યુની ચર્ચા કરીએ। તો ચાલો ક્વેશ્ચન નંબર 1 જોઈએ, જે જેડબલી મેઇન એક્ઝામ 2017માં પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો। જો ઓમેગા એ કોઈ સંકર સંખ્યા હોય કે જેથી 2 ω + 1 = z થાય છે, જ્યાં ઝેડ ની કિંમત આપેલી છે વર્ગમૂળની અંદર -3, અને જો શ્રેણિક બરાબર 3k હોય તો k ની કિંમત શોધો। સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ ઝેડ ની કિંમત વર્ગમૂળની અંદર -√3 આપેલી છે, એટલે આપણે આને લખી શકીએ કે વર્ગમૂળ આમને એમની અંદર માઇનસ સંખ્યા છે, એટલે આપણને ખ્યાલ આવે આને લખાશે વર્ગમૂળની અંદર 3 × i। ઓકે, અને આપણને અહીંયા આગળ રિલેશન આપેલો છે 2 ω + 1 = z, એટલે કે ઝેડ ની જગ્યા ઉપર હું આ કિંમત મૂકી શકીશ, એટલે અહીંયા 2 ω + 1 = z, અને ઝેડ ની જગ્યા ઉપર મેં કિંમત મૂકી 3 i, વર્ગમૂળની અંદર 3 i, રાઈટ। હવે ત્યાર પછી હું ઓમેગા ની કિંમત શોધું છું, મતલબ કે 1 ને બરાબર ની આ બાજુ લઈ જવા પડશે, આ રીતે 2 ને આમની સાથે ગુણાકારમાં હોવાથી છેદમાં જશે, એટલે ઓમેગા ની કિંમત મને મળી -1 + √3 i/2। સ્ટુડન્ટ્સ, આપણે એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આપણને ખ્યાલ છે કે એકમ સંખ્યાનું જ્યારે આપણે ઘનમૂળ લઈએ છીએ, એટલે કે 1 નું ઘનમૂળ લઈએ છીએ, ત્યારે આપણને જે સંખ્યા મળે છે તે મળે છે 1, ઓમેગા અને ઓમેગા સ્ક્વેર, જેમાં આપણને 1 એટલે 1, ઓમેગા એટલે એમની કિંમત લઈએ છીએ -1, -√3 i/2, અને ઓમેગા સ્ક્વેર ની કિંમત થશે -1 √3 i/2। ઓકે, જેના આ 1, 2 અને 3 બીજ આપણને મળે છે। અને બીજી વાત સ્ટુડન્ટ્સ, એ પણ યાદ રાખવી જરૂરી છે કે 1 + ω + ω² = આપણે લઈએ છીએ 0। તો ચાલો હવે આપણે આપણે નિશ્ચાયક ને સોલ્વ કરીએ। ઓકે, જે મને નિશ્ચાયક આપેલો છે એના બરાબર 3k કિંમત આપેલી છે, રાઈટ। હવે હું નિશ્ચાયકમાં જે કઈ પણ પ્રોસેસ થઈ શકે એ કરવાનો પ્રયત્ન કરું છું, મતલબ કે આપણે એક રિઝલ્ટ આ યાદ રાખ્યું, બીજું રિઝલ્ટ ઓમેગાની 7 ઘાત આપણને અહીંયા પ્રશ્નમાં આપેલા હોવાથી આપણને એ પણ ખબર છે કે ઓમેગાની 3n ઘાત હશે, તો આન્સર આવશે 1, રેડી। એટલે આ બે રિલેશનને ધ્યાનમાં રાખીને આપણે આગળ દાખલાને વધારીએ। અહીંયા આગળ માઇનસ કોમન લેશું, એટલે બનશે 1 + ω² જેને લખાશે -ω, એ આપણે આ રિઝલ્ટ પરથી લાવી શકીએ છીએ, -ω, અને અહીંયા આપણે આગળ માઇનસ કોમન લીધા હતા, એટલે આ થશે ઓમેગા। આ રીતે ω² ઓમેગાની 7 ઘાતને લખાશે ઓમેગા, કારણ કે ઓમેગાની 6 ઘાત + 1, ઓમેગાની 6 ઘાતનો આન્સર થશે 1 × ω, એટલે આ થશે ω = 3k। હવે સ્ટુડન્ટ્સ, આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે ડાયરેક્ટ હવે સિમ્પલ ફોર્મની અંદર આપણો નિશ્ચાયક આવી ગયો છે, મતલબ કે 1 ω અને ω² ની અંદર બધી જ કિંમત છે, એટલે હવે સિમ્પ્લિફિકેશન કરવામાં થોડી સરળતા રહેશે, રાઈટ। હવે હું શું કરું છું સ્ટુડન્ટ્સ, કે અહીંયા દેખાય છે મને 1 ω અને ω² એઝ વેલ એઝ અહીંયા દેખાય છે 1 ω² અને ઓમેગા, મતલબ કે અહીંયા જો હું R1 ની અંદર પ્રોસેસ કરું, કઈ પ્રોસેસ R1 માં કરવાની છે મારે? R1 ની અંદર એવી પ્રોસેસ કરવાની છે કે R2 અને R3 નો સરવાળો કરું, મતલબ અહીંયા હું શું પ્રોસેસ કરું છું એ લખું છું। પ્રોસેસ R1 માં કરીએ છીએ આપણે, આ પ્રોસેસને આપણે કહીએ છીએ R1 + R2 + R3। ઓકે, આ પ્રોસેસ મેં R1 માં
કરી, એટલે કે અહીંયા આગળ વન પ્લસ વન અને પ્લસ વન આ રીતે લખાશે, આ રીતે અહીંયા બનશે વન પ્લસ ઓમેગા સ્ક્વેર, એ જ રીતે અહીંયા બનશે વન પ્લસ ઓમેગા સ્ક્વેર. આમનો આપણે આન્સર જાણીએ છીએ કે ઝીરો થશે, એટલે કે અહીંયા બી ઝીરો અને અહીંયા બી ઝીરો. હવે આનું આપણે એક્સપાન્શન કરીશું આ ઘટકને ધ્યાનમાં લઈને, કારણ કે આપણને એનું એક્સપાન્શન મળે છે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કે. ઓમેગા સ્ક્વેર ની કિંમત આપણી પાસે છે, આ રીતે ઓમેગા ની કિંમત પણ આપણા પાસે છે, જેના બરાબર આપણને આપેલું છે થ્રી કે, જેમાંથી થ્રી અને થ્રી એ તો અહીંયા કેન્સલ થઈ ગયા એટલે બરાબર કે મળ્યું, એટલે આપણને અહીંયા કે ની કિંમત મળે છે માઇનસ રૂટ થ્રી આઈ. પણ આપણે જાણીએ છીએ કે રૂટ થ્રી આઈ બરાબર તો આપણને ઝેડ આપેલા છે, એટલે કે તમારો આન્સર થશે ઝેડ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, જે જેડબલઈ એડવાન્સ એક્ઝામ 2017 ની અંદર પૂછાઈ ગયેલો છે. નીચેનામાંથી કઈ વાસ્તવિક કિંમત એ 3 ક્રોસ 3 શ્રેણીકની કિંમતના વર્ગ જેટલી નહીં હશે? આપણને કીધેલું છે 3 ક્રોસ 3 શ્રેણીકની કિંમતના વર્ગ જેટલી, એટલે સૌથી પહેલા આપણે અહીંયા આગળ પ્રશ્નને સમજવો જરૂરી છે. 3 ક્રોસ 3 મેટ્રિક્સ એટલે કે જે આપણને શ્રેણીક આપેલો છે એમના વર્ગ જેટલી, એટલે સૌથી પહેલા મારે એનો નિશ્ચાયક શોધવો પડશે અને એ નિશ્ચાયકનો વર્ગ કરીશ એટલે મને એમનો આન્સર એ પોઝિટિવ મળવો જોઈએ. કારણ કે આપણને ખબર છે સ્ટુડન્ટ્સ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ હંમેશા કાં તો ધન સંખ્યા આવશે અથવા તો એ ઝીરો હશે, પરંતુ આપણને અહીંયા આગળ કીધેલું છે કે શ્રેણીકની કિંમતના વર્ગ જેટલી નહીં હશે, મતલબ કે જે કંઈ પણ કિંમત શ્રેણીકનું આપણે વિસ્તરણ કરશું અને કિંમત ઝીરો મળશે અથવા તો ઝીરો કરતા નાની મળશે એ કિંમત એના જેટલી નહીં હશે. તો ચાલો આપણને એ બી સી ડી એમ ચાર શ્રેણીક આપેલા છે, આ શ્રેણીકમાંથી હું નિશ્ચાયકનું મૂલ્ય શોધું છું. તો મને ખ્યાલ છે કે નિશ્ચાયકનું મૂલ્ય શોધવા માટે મને વિકર્ણ જ આપેલા છે માત્ર, તો આમનો ગુણાકાર કરીશ એટલે આન્સર આવશે માઇનસ વન, એ રીતે આમનો ગુણાકાર કરીશ એટલે આન્સર આવશે વન, આમનો ગુણાકાર કરીશ આન્સર આવશે માઇનસ વન અને આમનો ગુણાકાર કરીશ એટલે આન્સર આવશે વન. એટલે સ્ટુડન્ટ્સ અહીંયા એ વાત તમારે ધ્યાન રાખવી જરૂરી છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ પોઝિટિવ સંખ્યા હોઈ શકે છે પરંતુ નેગેટિવ સંખ્યા હોઈ શકે નહીં, એટલે આપણને પ્રશ્નમાં પૂછેલું છે નહીં હશે, વર્ગ જેટલી નહીં હશે, એટલે આ બંને આન્સર આપણા માટે રાઈટ થશે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ છીએ, જે જેડબલઈ મેઇન એક્ઝામ એપ્રિલ 2019 ની અંદર આવી ગયેલો પ્રશ્ન છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે એક શ્રેણીક આપેલો છે એના બરાબર ઝીરો આપેલો છે, એમના માટે વાસ્તવિક બીજોનો સરવાળો શું મળે? સૌથી પહેલા આપણને જે કંઈ પણ સમીકરણ મળશે એ વાસ્તવિક સમીકરણ હશે, એ દ્વિઘાત પણ હોઈ શકે અથવા તો એ ત્રિઘાત પણ હોઈ શકે છે. આપેલ નિશ્ચાયકને આપણે સૌથી પહેલા વિસ્તરણ કરીશું, ત્યાર પછી એના બરાબર ઝીરો લેશું અને જે કંઈ પણ આપણને સમીકરણ મળે છે એ જોઈએ. સ્ટુડન્ટ્સ તમને લોકોને વિસ્તરણ કરતા બરાબર આવડે છે, એટલે કે સૌથી પહેલા આપણે આર વન ની મદદથી વિસ્તરણ કરીએ, એટલે અહીંયા એક્સ ઘટક માઇનસ 6 અને અહીંયા માઇનસ 1 આ રીતે ઘટકો આવશે અને એના બરાબર ઝીરો. આમનું વિસ્તરણ કરતા આપણને કંઈક સમીકરણ એવું મળે છે એક્સ ક્યુબ માઇનસ 7x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સમીકરણ કેવું છે? ત્રિઘાત સમીકરણ છે. આપણને કીધું છે વાસ્તવિક બીજોનો સરવાળો, એટલે ત્રિઘાત સમીકરણ છે તો અંદર બીજ હશે 3, આલ્ફા બીટા અને ગામા. હવે મારે શોધવાના છે બીજોનો સરવાળો, એટલે કે શૂન્યનો સરવાળો જે આપણે ભણી ગયા છીએ, તો શૂન્યનો સરવાળો થશે માઇનસ બી બાય એ, જેમાં આપણને બી ની કિંમત આપેલી નથી. ફોર એક્ઝામ્પલ આને આપણે આપેલા સમીકરણને આ રીતે લખી શકીએ એક્સ ક્યુબ પ્લસ 0x² માઇનસ 7x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ ઝીરો, જેમાં આપણે બી ની કિંમત લઈએ છીએ ઝીરો, એટલા માટે અહીંયા આગળ તમને બીજોનો સરવાળો મળે છે શૂન્ય. તમારા માટે ઓપ્શન બી એ રાઈટ આન્સર થશે.